ओम विश्वम दर्पण दृश्यमान नगरी तुल्य निजांतर्गत पश्यन्नात्मनि मायया बहिर्बोद्भूत यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरु मूर्तये नमहिदं श्री दक्षिणामूर्तये बीजस्यान्तरिवांकुरो जगदिदं प्राङ् निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृंभयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततङ्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्रासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः भगवद गीता नो सार अपने जोवाना छे पण प्रश्न तो भगवद गीता शा माटे भणवी जोईए भगवद गीता नो सार तो पछी भगवद गीता शा माटे भणवी जोईए वेदांत शास्त्र शा माटे भणवू जोईए भणवू एटले ज्ञान प्राप्त करू ज्ञान शा माटे प्राप्त करू जी ज्ञान प्राप्त करवाथी कोई वस्तु जाणवाथी जीवन में कई बहु फायदो ना थतो हो तो न जाणवी जोईए वधु जाणवाथी वधु दुख एवं छे आजे जे दुनिया पासे माहिती छे अहींया हूँ एक तम विचार करो के अमेरिका ना एक नाना जग्यानी अंदर एक रूम नी अंदर बेसी रहे आखी दुनिया नी माहिती टेबल पर आखी दुनिया नी माहिती ये माहिती भेगा करनारो हवे શું ખરેખર સુખી છે વિચાર કરો કલ્પના કરો પહેલાના જમાનામાં તો બાજુના ગામમાં શું થતું હતું એ ખબર નથી ત્રણ બે દિવસે ત્રણ દિવસે કદાચ ખબર પડે ઘણી વાર તો નાએ ખબર પડે આખી દુનિયાની માહિતી આપણી પાસે છે પણ જે દુનિયામાં બની રહ્યું છે એ વસ્તુ કે એવી કંઈ બહુ ભવ્ય વસ્તુઓ નથી ભવ્ય વસ્તુઓ બને છે પણ એવું કેનથી વધારે કદાચ થોડું આવું બીજી બધી વસ્તુઓ બને છે ને એ બધું હું જાણું છું એ બધું મનમાં જાય છે અને એની અસરો દેખાય છે મનુષ્યના મન પર જબરજસ્ત દેખાય છે
ખરાબ અસર. એટલે જે જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ આ વસ્તુ ખોટી છે. ઘણીવાર વસ્તુ જાણવાથી વધારે તકલીફ ઊભી થાય છે. શું આ તમારું વેદનું જ્ઞાન જે વેદાંત છે, ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રનું જ્ઞાન, શું ખરેખર જીવનને વધુ બહેતર બનાવશે, સુખી બનાવશે, કે પછી આવું જ કંઈક નવા માથાકૂટો ઊભી કરશે? ના 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 ના, જીવન આ તો જાણવું જ જોઈએ. કે કારણ કે સુખી થવા માટેની, ખરેખર સુખી થવા માટેની આ ચાવી છે. આના સિવાય બીજું બધું જાણવાથી કરવાથી સુખી થઈશું એ એકમાત્ર ભ્રમ છે. આ બંને વસ્તુ જાણવી જોઈએ. આ જાણવાથી જ સુખી થઈશું અને આનાથી અન્ય જાણવાથી ખરેખર સુખી નહીં થઈએ. બંને વસ્તુ સિદ્ધ કરે છે આ શાસ્ત્ર. મને હું જે જ્ઞાન આપું છું એથી તો તને બહુ ફાયદો થશે, સુખી થઈ જશે. પણ સમજો કે આપણે શાસ્ત્રને પ્રશ્ન કરીએ કે આના સિવાય બીજું કશું અમે બધું બહારનું, આ તમે જે જ્ઞાન આપો છો સિવાય બીજું બધું જ્ઞાન પ્રાપ્ત કરીને અમે શું સુખી થઈ જઈશું, એ જવાબ તમે આપશો? તો કે હા, આપીશું. અથવા શાસ્ત્ર જે છે જ્ઞાનનું સાધન છે, બરાબર છે, પણ બહુ યુનિક અજોડ સાધન છે. આના સિવાય બીજું કંઈ જાણવાથી, શાસ્ત્ર જે જ્ઞાન આપે જે વસ્તુનું, એનાથી અન્ય વસ્તુના જ્ઞાનથી ક્યારેય જીવનમાં સલામતી ને સુખ નહીં મળે એવું પણ એ સિદ્ધ કરે છે. તો જ આપણું કમિટમેન્ટ આવે શાસ્ત્ર માટે. મહદઅંશે આપણે કશું જાણીએ, જાણવાનો પ્રયત્ન કરીએ, એની પાછળ ખરેખર આપણું પ્રયોજન સિદ્ધ થાય છે કે નહીં એવો ક્યારેય વિચાર જ કરતા નથી. જીવનના વર્ષોના વર્ષો આવા વીતી જાય છે અને કદાચ મનુષ્યનું પ્રારબ્ધ પૂરું થઈ જાય તોય એને ખબર ના હોય. ઘણાને પ્રારબ્ધ પૂરું થતાં પહેલાં કદાચ દૈવ વશાત ખબર પડે, પણ હવે શક્તિઓ ન હોય, આ જ્ઞાનનું સાધનથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ન રહી હોય, અને માટે વાસ્તવની અંદર ઇવન આપણે પણ, આપણે બધા મોક્ષુઓ છીએ, મોક્ષ પ્રાપ્ત કરવા નીકળ્યા છીએ, એના માટે કંઈક ક્લાસ ભરીએ છીએ, આ બધી વસ્તુઓ એમાં બેઝિક પ્રશ્નો આપણે કદાચ કરેલા હોય તો એ કદાચ આપણી પાસે સમાધાન છે કે નહીં પ્રશ્ન છે. મોક્ષ શું છે, એનું સાધન શું, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, અને આત્મજ્ઞાનથી જ મોક્ષ મળે કે ન, કે બીજું કશું કરવું પડે, આ બધી વસ્તુ આપણને બહુ ઝાઝી કંઈ ખબર નથી સામાન્ય રીતે. આ વસ્તુની સ્પષ્ટતા હોય તો જ શાસ્ત્રમાં શ્રદ્ધા વધી જાય, શાસ્ત્ર માટેની તત્પરતા વધી જાય, જ્ઞાન પ્રાપ્તિની તત્પરતા વધે. એ તત્પરતા વધવાનું કારણ સ્પષ્ટતા છે, સાધન સાધ્યની સ્પષ્ટતા. અને એટલે આપણે આ પ્રશ્ન ઉપાડ્યો છે, ભગવદ્ ગીતાની સમરી જોઈએ પહેલા, ભણવું જોઈએ કે નહીં, આ જ પ્રશ્ન આપણે પહેલો તો કરીએ છીએ. જીવનના આપણી બધી પ્રવૃત્તિઓ છે એમાં આ વસ્તુને સ્થાન હોવું જોઈએ કે નહીં? હોવું તો જોઈએ સ્થાન, પરંતુ કેટલું હોવું જોઈએ? અને મુખ્ય વસ્તુ ગણવી જોઈએ જ્ઞાન પ્રાપ્તિને જીવનનું ધ્યેય બનાવવું જોઈએ, એના માટે વધારે સમય ફાળવો કે બીજી બધી પ્રવૃત્તિમાં વધારે સમય ફાળવો ને, અને એ પણ જોડે જોડે થોડું થોડું કરવું, શું કરવું, આ બધી વસ્તુઓની સ્પષ્ટતા માટે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણે જોયું કે ખરેખર બધી આ જે આપણા જીવનના પુરુષાર્થો છે, એ જીવનના પુરુષાર્થો વાસ્તવમાં મારા માટે છે, મારે ધ્યેય, મારા ધ્યેય છે. અને પુરુષાર્થો જ પણ જોઈ ગયા આપણે, અર્થકામ, ધર્મ, મોક્ષ,
ખરેખર અર્થકામ અને ધર્મ એ તો સલામતી અને સુખના સાધનો બહાર જગતમાં રહેલા છે એની પ્રાપ્તિ માટેના છે, પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થ જે છે એમાં ખરેખર હું અસલામત છું કે ખરેખર હું દુઃખી મર્યાદિત છું, ઉણપવાળો છું, એ પ્રશ્ન પર જ પ્રશ્ન છે. એક પ્રશ્નાર્થ છે, ખરેખર હું આવો છું, અસલામત છું માટે દુનિયામાં ભટકું છું સલામતી માટે, દુઃખી છું માટે સુખના સાધનો બહાર શોધું છું, અને હું તો કરતા જ રહીએ છીએ, બધાય કરે છે, આખી દુનિયા કરે છે. વિચાર્યા વગરની પ્રવૃત્તિ છે. મનુષ્ય આમ બહુ બુદ્ધિશાળી છે પણ ખરેખર બુદ્ધિનો ઉપયોગ જ કર્યો નથી. રીલી આમ બહુ MBA ફલાણું ઢીકણું, સરવાળો જીવનના અંતે જુઓ તો ઝીરો. નારદજી આવ્યા શરદકુમાર પાસે, સન કહે છે શરદકુમારને, તરતી શોકમ આત્મવિત. મેં સાંભળ્યું છે કે આત્મવિત, આત્માને જાણનારો શોકને તરી જાય છે. દાદા જીવનમાં અસલામતીની લાગણી, દુઃખની લાગણી, એમ શોક, પોતાની જાતનો સ્વીકાર નહીં કરો, પોતાની જાતને સ્વીકારવા માટે દુનિયા પાસે જવું. વિચારો હું કેવો છું એનું પ્રમાણપત્ર હું ના આપું, દુનિયા આપે તો, અને દુનિયા જે પ્રમાણપત્ર મને આપે મારા માટે એ હું સ્વીકાર. અલા પણ તને, તું તારી જાત, તારાથી તું જ જાણું ને બીજું કોણ જાણે, સૌથી વધારે તું ના જાણી શકું. ના, દુનિયા કે તું સારો તો કે હું કહું હું સારો, દુનિયા કે તું ખરાબ તો કે હું કહું ખરાબ. મારી જાત સીકિંગ એપ્રુવલ, એમનામ શોખ ભટકે છે દુનિયાની અંદર એપ્રુવલ માટે, આકાશમાં ઉડે, સમુદ્રના તળિયે જાય, પહાડો ખુદી વળે, જંગલો ખુદી વળે, શરમ માટે સીકિંગ એપ્રુવલ. કંઈક છું બસ, કંઈક, આઈ એમ સિગ્નિફિકન્ટ બિંગ, હું કંઈક છું. કશું જો ના કરું, કોઈ પ્રવૃત્તિ ના કરું તો હું નકામો છું એવું માનું. વિચારો તમે, અને એ તો ઠીક માનું માનું, પણ આ બધું કરું એટલા માટે કે દુનિયા કે આહા હા હા હા, આ માણસ તો એમેઝોનના જંગલની અંદર જઈ આવ્યો, કોઈ જ્યાં ગયું નહોતું ત્યાં જઈ આવ્યો, આ માણસ તો પેલો પહાડ ઉપર પેલો દોરડા બાંધીને ચડી આવ્યો, કોઈ આ પહાડ પર ચડી શક્યું નથી, એવું બસ દુનિયા કે તમે કંઈક ખરેખર જોરદાર વ્યક્તિ છો. ત્યારે હું જોરદાર છું, સારું, એ સારું, એ સારું, હું તો કહું છું ચાલો એ સારું, પણ એ લાગણી કે હું ખરેખર જોરદાર છું એ પાછું થોડા દાડા રહે. અચ્છા અથવા પાછું ત્યાં હવે કંઈક એને નવું કરવું પડે, પાછું દુનિયા પાસેથી પ્રમાણપત્ર લેવું છે, કારણ કે દુનિયા એને 24 કલાક કયા કરે કે તું જોરદાર છું, તું જોરદાર છું, તું જોરદાર છું, તો એને સારું લાગે. દુનિયા તો એવું કહે નહીં, એક દિવસ કહે પછી ભૂલી જાય. આપણને એમ કે શોક કે સંસાર એટલે શું, આ સંસાર, આનું નામ સંસાર. બીજાઓ પાસેથી માંગણી, હું તમે બધા મને સ્વીકારો કે હું ખરેખર જોરદાર છું, કંઈક છું, પોતાના વિશેની હીન લાગણી બધાનામાં છે. તમે રખે માનતા કે જે જોરદાર દુનિયાના લોકો છે એમનામાં નથી, એમનામાં છે, એમણે આ બધું જોરદાર કરેલું છે એ એના માટે જ કરેલું છે કે દુનિયા બધા એની સામે આમ આમ હાથ કરીને ઉભા રહે, આ હા 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 આ હા હા હા. ધનની દ્રષ્ટિથી, કંઈક ક્વોલિફિકેશનની દ્રષ્ટિથી, કોઈક બીજી સ્કિલની દ્રષ્ટિથી બસ મને બધા લોકો કે આ હા હા હા. સ્વામીજીને તમે કહો આ હા સ્વામીજી બહુ જોરદાર ક્લાસ,
સ્વામીજી થાય અન્નમ સંસાર બધા પુરુષાર્થ અર્થકામ ધર્મ બધા એમાં આવી ગયા. અર્થ એમાં મેં તમને કહ્યું છે નામના કીર્તિ આ બધું એ અલ્ટિમેટલી એના માટે જ છે. કીર્તિ એટલે શું? બધાના હૃદયમાં પ્રસરી જાઓ કે હું ખરેખર જોરદાર છું. એટલું બધું આ પેલું શું છે ને કે છીછરું છે. તમે ઇતિહાસ જોઈ લો, દુનિયાની અંદર કેવું કેવું કામ કરીને ગયા બધા મહાન માણસો, દુનિયા ક્યાંય ભૂલી ગઈ, કશું કોઈને યાદ નથી. ક્યાંક શું કંઈક સિમ્પોઝિયમ થાય એની યાદ કરે, ઓ પેલા હતા એક કલાક માટે, એમના પર બે ચાર લોકો કંઈક બોલે પાછું. આવું જ છે. હવે અત્યારના દુનિયામાં જે કોઈ નવા મહાન માણસો આવે તો એની વાતો થાય, પેલા એમ થાય કે વાહ હા હા હું કેવો જોરદાર છું, હવે લોકોના મનમાં છવાઈ ગયો છું. જોત જોતામાં જતું રહે. આવી છીછરી વસ્તુઓ, આ બધું છીછરું છે. આવું કોણ કે? શાસ્ત્ર પાસે જાઓ કે ભાઈ જીવનનો પુરુષાર્થ કંઈ બીજો છે તારામાં? આ બધું જે ઉઠે છે કારણ કે તું તારી જાતનો સ્વીકાર નથી કરતો. તું અત્યારે અને એ તું તારી જાતનો સ્વીકાર નથી કરતો કારણ કે તે કંઈક ભૂલ કરેલી છે, કંઈક ભૂલ થઈ ગયેલી છે, ચાલો કરેલી પણ નહીં, તને તારા વિશેનું અજ્ઞાન છે. તું એટલો બધો મહાન છું કે તારે સમાન તું બેજોડ છું, તારા સમાન આ દુનિયાની અંદર કોઈ નથી, અને તારા સમાન નહીં તું જ આ બધું છું. તને ખબર છે કે તું બેજોડ એટલે કેવો? આ બધાનું અધિષ્ઠાન તું છું, આ બધાનો સાર તું છું. જીવનમાં જે નામના છે, કીર્તિ છે, ધન છે, જે પણ છે એનો સાર તું જ છું, એનું સત્ય તું છું. ઇનફેક્ટ તારી જે બધી અભિવ્યક્તિ છે આપણી આંખો પોળી થઈ જાય. અને આ તારે જાણવું જોઈએ તો તું મુક્ત બની જવું. મોક્ષ શેમાંથી? પેલો શોક. પ્રમાણપત્ર નહીં માગું, ન તું તારી પાસે પ્રમાણપત્ર માગીશ, ન દુનિયા પાસે ભીખ માગીશ. અર્થાત આત્માને જાણ, શોકમાંથી મુક્તિ, સંસારમાંથી મુક્તિ માટે આત્માને જાણવો એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થને ન હોવાને કારણે પેલા ત્રણ પુરુષાર્થ છે. જે લોકોના જીવનમાં મોક્ષ પુરુષાર્થ નથી એમના જીવનમાં અર્થકામ ધર્મ છે. જેમના જીવનમાં મોક્ષ પુરુષાર્થ છે એમનામાં પેલા ત્રણેય પુરુષાર્થો આગળી ગયા છે. માટે એને મોક્ષ કહેવાય છે. આત્માને જાણો મોક્ષ માટે, સંસારમાંથી મુક્તિ માટે આત્મજ્ઞાન. સારું, હું મારી જાતને જાણી લઉં. ચાલો, કેવી રીતે જાણું આત્માને? કેવી રીતે જાણું? આપણે જોઈ લીધું, પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ હોય મારાથી અન્ય હોય, જે ચેતન છે એને પ્રત્યક્ષ હોય, એને જેનો અનુભવ થાય એને પ્રત્યક્ષ કહેવાય ઇન્દ્રિયો થકી. એ તો જગત. માટે આત્માને જાણવા માટે કોઈ પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયો વગેરે સાધનો નથી. આત્મા વિશે એવું કંઈ અનુમાન ન થઈ શકે. જો પ્રત્યક્ષ જ સાધન ન હોય તો અનુમાન ક્યાંથી થવાનું હતું? અને માટે એ આત્માને જ્ઞાન જો મને ન હોય તો મને ઉપલબ્ધ સાધનો, ઇન્દ્રિયો અને મન, યુક્તિ કે અનુમાન, એ બે સિવાય બહારનું સાધન હોવું જોઈએ. નેચરલી હુંને જાણવા માટે તો આ જ છે, ઇન્દ્રિયો છે અને મન છે. એનાથી હું ન જાણી શકાય, કારણ કે ઇન્દ્રિયો મનની પાછળ એ રહેલો છે. પાછળ એટલે તમે સમજી શકો છો, ઇન્દ્રિયો અને મનનો ઉપયોગ કરનારો છે. ઇન્દ્રિયો અને મન તો એ મારાથી અન્ય, હુંથી અન્યનું જ્ઞાન આપે છે ને, એને વિષય બનાવે છે. માટે હુંનું અજ્ઞાન હોય તો પછી બહારથી કંઈક બીજું આવું સાધન હોવું જોઈએ જે મને કે તું આવો છું.
તો સ્વામીજી એ તો ભારત ભારત પ્રમાણપત્રમાં આવ્યું ને. ના ના, જ્ઞાનની વાત કરું છું, દુનિયાના લોકો પાસે જવાની નથી વાત કરતો તમને, પણ દુનિયાના લોકોએ તમને જ્ઞાન આપી શકે ને તમે કેવા છો. આ દુનિયાના લોકો તમે જ્ઞાન આપે અને તમે સ્વીકારી લેજો. એ જ વ્યક્તિ જે આજે તમારા માટે જે બોલશે, જો જ્ઞાન હોય તો કાલે એણે એ જ બોલવું જોઈએ. અબાધિતમ જ્ઞાનમ, જેનો કદી બાધ ન થાય એને જ્ઞાન કહેવાય. પણ દુનિયા તો આજે તમને તમારા વિશે જે બોલે એનાથી તદ્દન તદ્દન ઉલટું, તમે ઘરની બહાર ન નીકળી શકો એવું એ બોલી શકે, બોલી શકે નહીં, બોલે છે, બોલે છે. જે વ્યક્તિની પ્રતિષ્ઠા આ દુનિયાની અંદર એટલી ઊંચી એટલી ઊંચી એટલી ઊંચી હોય, એને 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 એવી સ્થિતિમાં દુનિયા લાવીને મૂકી દે, બધાનો ફાળો આવે અંદર, સોશિયલ મીડિયા બધાનો ફાળો હોય, એવી એવા એવી પરિસ્થિતિમાં તમને મૂકી શકે એ લોકોને, એવું બોલે તમારા માટે કે તમને જબરજસ્ત આઘાત લાગે. માટે દુનિયા તમને જે તમારા વિશે બોલે એ જ્ઞાન ન કહેવાય. એ પોતે વાસ્તવમાં પ્રત્યેક મનુષ્ય અજ્ઞાનના દાયરામાં છે, અને અજ્ઞાનના દાયરામાં રહીને જે કઈ વસ્તુ બોલાય એ વસ્તુ ભ્રમ જ હોય. માટે આત્મા વિશે દુનિયા, હું વિશે દુનિયા જે પણ બોલે એ ભ્રમમાં, એ ભ્રમ જ છે, બીજું કશું નહીં. ભ્રમ, પૂરેપૂરો ભ્રમ. માટે બહારનું જ્ઞાનનું સાધન, જ્ઞાનનું સાધન પાછું ઓથેન્ટિક જ્ઞાનનું સાધન જોઈએ બહાર, અને એને આપણે કહ્યું વેદ. ઓથેન્ટિક કેમ એવું તમને કહીશ. વેદ જે છે વાસ્તવની અંદર મનુષ્ય નહીં, વેદ. તો મનુષ્યનું વેદમાં શું ફેર? વેદ અપૌરુષ છે, મેં તમને વાત કરી દીધી છે પહેલા. અને મનુષ્ય એટલે પૌરુષે, મનુષ્ય બોલે એને પુરુષ બોલે, મતલબ કે વ્યક્તિ બોલે એને પૌરુષે એ જ્ઞાન કહેવાય, અને હંમેશા મર્યાદિત જ હોય, એ હંમેશા એની અંદર ભૂલો જ હોય. અને માટે મનુષ્યના જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી બધી જ વસ્તુઓ ડિફેક્ટિવ તો નીકળે જ છે, એક નહીં તો બીજા સ્તરે, આજે નહીં તો કાલે. આજે શ્રેષ્ઠ દેખાય એણે કરેલી શોધો ને કરેલી બધી વસ્તુઓ, પણ એમાં ને એમાં સુધારો પાછો એ કરે કે બીજા કરે, એ બતાવે છે કે મનુષ્ય એના જ્ઞાનના સાધનોથી જે વસ્તુ વિશે બોલ્યો એ એ એ ખરેખર ઓથેન્ટિક નથી. માટે આ એવું જ્ઞાનનું સાધન જોઈએ જે મનુષ્યના શબ્દો નહીં, આ પૌરુષે શબ્દ. પણ શબ્દનું કેમ લીયા, બીજું કશું ના હોય, શબ્દ કેમ શબ્દ? એટલા માટે કે તું ખરેખર સલામત હોઉ, તું ખરેખર અપૂર્ણતામાંથી મુક્ત હોઉ, દુઃખમાંથી મુક્ત હોઉ, અને તને ખબર ન હોય, આપણે જોઈ ગયા વસ્તુ, તો પછી શબ્દ જ જ્ઞાન આપે ને, બીજું શું જ્ઞાન આપે? કોણ જ્ઞાન આપે, શું જ્ઞાન આપે બીજું? દશમાને હું દશમો છું ખબર ન હોય, અને શોધ્યા જ કરતો હોય દશમાને, પોતાને નવમો માનીને, તો કેવળ શબ્દથી જ ખબર પડી જાય ને દશમાને, દશમાનું જ્ઞાન આપવું પડે, બીજું કશું નહીં. દશમાની પ્રાપ્તિ કેવી રીતે થાય? કેવળ શબ્દથી, કે તું દશમો છું, બીજું શું કરવું પડે, કશું ના કરવું પડે. અને માટે અપૌરુષે એ શબ્દ, પુરુષ બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા શબ્દો તો, અને એ તો વાસ્તવમાં એના જ્ઞાનના સાધનોને આધારિત છે. હું આત્મા ક્યારે કોઈના જ્ઞાનનો વિષય બની જ ન શકે. મનુષ્યની ઇન્દ્રિય, તમારી ઇન્દ્રિયો કે અન્યની ઇન્દ્રિયો, તમારું મન કે અન્યનું મન, હું તો એ વસ્તુ એના જ્ઞાનનો વિષય બની જ ન શકે. માટે મનુષ્ય જે તમારા વિશે જે કહે એ કદી ઓથેન્ટિક ન હોય, ભ્રમ જ હોય, કેવળ ભ્રમ.
વાસ્તવમાં તું કોણ છું એ કહેવા માટે તો અપૌરુષે શબ્દ જ જોઈએ. જેની બુદ્ધિમાં દોષ નથી એવી બુદ્ધિ જોઈએ, જેની બુદ્ધિમાં અજ્ઞાન નામની વસ્તુ જ નથી એવી બુદ્ધિ જોઈએ. એ તો છે ઈશ્વરની બુદ્ધિ. એ ઈશ્વરમાંથી પ્રગટ થયેલા વેદ જે છે, પણ ઈશ્વરમાંથી પ્રગટ થયેલા પણ એ તો કેવી રીતે પ્રગટ થયા? પુસ્તકો આમાં બહાર આવ્યા હતા જમીનમાંથી, વેદ બહાર આવ્યા. જેમ આમ જેમ જેમ પેલું સર્જન બહાર આવ્યું, એમ સર્જનની સાથે સાથે પેલા મહાભૂતો વગેરે ઉત્પન્ન થતું ગયું, બીજી બાજુ પેલા પુસ્તકો પેલા ચાર બહાર આવ્યા. એ ઈશ્વરે વાસ્તવમાં ઋષિઓને પ્રગટ કર્યા, અને ઋષિઓના અંતઃકરણ દ્વારા આ જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન હંમેશા અંતઃકરણમાંથી પ્રગટ થાય, પણ ઋષિઓના અંતઃકરણ, ઋષિઓએ અંતઃકરણની અંદર આ વસ્તુ આ વસ્તુ જોઈ ભગવાને પ્રગટ કર્યું. તો ગમે તેનામાંથી પ્રગટ ના, ઋષિઓનું જ અંતઃકરણ જોઈએ, કારણ કે આ અંતઃ શુદ્ધ અંતઃકરણ જોઈએ જેની અંદર ખૂબ સૂક્ષ્મતા હોય. અને આ પ્રકારની ઉપાસના વગેરે કારણે ઘણી શુદ્ધિ હોય, સત્વ હોય, ત્યાં ભગવાને આ વસ્તુ પ્રગટ કરી. અને ઋષિઓએ પછી એ શાખાઓ વગેરે દ્વારા જે પ્રગટ કર્યું, મંત્રો પ્રગટ થયેલા મંત્રોને જે તે શાખાઓવાળા ગણાય, કારણ કે જે ઋષિ દ્વારા પ્રગટ થાય જે મંત્રો એ સમૂહને એ શાખાના ગણાય. જેમ કે શૌનક ઋષિ, શૌનકીય શાખા, આવી રીતે મુંડકોપનિષદ વગેરે, આવી રીતે બધું ઘણા, કઠોપનિષદ, કઠર ઋષિ, એટલે જે તે ઋષિઓ તો માધ્યમ બન્યા પ્રગટ કરવા માટે, અને માટે અપૌરુષે છે. અને એ વેદનો, અને આ રીતે વેદનો પ્રમાણ તરીકે, જ્ઞાનના સાધન અપૌરુષે સાધન તરીકે સ્વીકાર કરવો, એનું નામ શ્રદ્ધા છે. અહીંયા પ્રશ્ન, એટલા માટે અહીંયા પ્રશ્ન આવ્યો, અમે જ્યારે કહ્યું ઋષિઓ દ્વારા પ્રગટ થયા ને બધું, ત્યાં આપણને થાય કે આ વસ્તુ મને ડાઉટફુલ છે, પતી ગયું, મને મારામાં શ્રદ્ધા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે સ્વામીજી? બસ જ્યારે હું આવું બોલું કે આ વસ્તુ આવું ઋષિઓના માધ્યમ દ્વારા ભગવાને પ્રગટ કરી, ત્યાં આપણને જો પ્રશ્નાર્થ આવીને ઊભો રહે તો આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા નથી એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય. પણ જે લોકો આ સ્વીકારે આ રીતે, અને પછી આગળ વધે, વેદનું પાનું ખોલે, અથવા જે આચાર્ય પાનું ખોલીને બોલવાનું શરૂ કરે એનામાં શ્રદ્ધા રાખીને સાંભળે, તો વાસ્તવની અંદર પછી આગળનું કામ થાય. પણ પહેલાં તમે પ્રૂવ કરો કે શાસ્ત્ર જે કહે છે એ સાચું જ છે, તમે પહેલાં પ્રૂવ કરો, પછી અમે પાનું ઉગાડીશું. એક જણે આવું કહ્યું, તમે પહેલાં કહો, હું તો આવવા તૈયાર છું, શિબિરો ભરવાય તૈયાર છું, બધું કરવા તૈયાર છું, અને હું તો બધું મારો બિઝનેસ બધું મૂકીને હું તો આની પાછળ લાગી જાઉં. પહેલાં તમને પ્રૂવ કરીને બતાવો કે આ જ્ઞાન પ્રાપ્ત કરી આત્મા ખરેખર આવો મુક્ત છે, અને આ શાસ્ત્ર આત્મા મુક્ત આત્માનું મોક્ષ આત્માનું આત્મા મોક્ષ સ્વરૂપ છે એનું જ્ઞાન આપે છે, શાસ્ત્રમાં પ્રમાણભૂત છે, એવું તમે પહેલાં સિદ્ધ કરો, પછી હું આગળ વધું. શું કરવાનું, શું કરવાનું, શું તારી, તું આંખો બંધ રાખું તો તારી આંખ જુએ છે કે નહીં એના માટે શું પ્રમાણ આપું, હું કેવી રીતે પ્રમાણ આપું? એ તારે શું કરવું પડે? તારી આંખ જુએ છે કે નહીં એ સિદ્ધ કરવા માટે તું કોઈકને પૂછું છું, આંખના સર્જનને તું પૂછું કે મારી આંખમાં તમે ઓપરેશન કર્યું છે, પણ તમે પહેલા સિદ્ધ કરો કે મારી આંખ જોઈ શકશે, હું ખોલું તો જ હું ખોલું, નહીં તો ના ખોલું. શું સર્જન શું કરે? અને સાયકિયાટ્રિસ્ટ પાસે મોકલે, મારી આંખ જુએ છે કે નહીં એના માટે આંખ ખોલવી જ પડે.
आँख जुए छे के नहीं ए प्रमाणभूत छे के नहीं, मारी आँख वेलिड छे के नहीं जोवा माटे, ए वास्तव में आँख खोलवाथी ज खबर पड़े, बीजू कशु करवाथी खबर न पड़े। बीजा कोई नहीं आँखों जुए छे माटे मारी आँख जोई शके छे वो कोई नियम नहीं, माटे आ प्रमाण छे आँखनी जेम, तो आ प्रमाण पण वास्तव में प्रमाणभूत ज्ञान आपे छे के नहीं जाणवा माटे प्रमाणनो ज उपयोग करवो पड़े, तमारे एमां थईने पसार थवुं पड़े अने एमनी जे जे रिक्वायरमेंट होय तमारे पूरी करवी पड़े। शास्त्र के भाई जो आवुं तारामां हशे तारुं मन आवुं हशे तो आ ज्ञान मळशे, ए बधुं नहीं करो, ए बधी वात नहीं, तमे पहेला सिद्ध करो, हुं तो मारा मननो कचरो जेवो छे ओ राखीश तोय तमे सिद्ध करीने बताओ, तो नहीं थाय भाई तो जवा दे, तो भूली जा। जे ज्ञान प्राप्त करवू होय एने अनुरूप आपणामां अधिकारित जोईए, अने आ रिक्वायरमेंट शास्त्रनी होय तो ए ए ए ए प्रकारनुं अधिकारित्व प्राप्त कर्या पछी ज्ञान न थतुं होय तो शास्त्र नकामू छे, फेंकी देवू जोईए। इन शोर्ट, शास्त्र खरेखर वेलिड छे के नहीं आत्मज्ञान माटे એ સિદ્ધ કરવા માટે તમારે શાસ્ત્રનો તો ઉપયોગ કરવો જ પડશે, આંખ વેલિડ છે કે નહીં જોવા માટે આંખ ખોલીને જોવાનો પ્રયત્ન કરવો પડશે, ખોલશો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે, બીજો કોઈ સાધન જ નથી। પ્રમાણનો ઉપયોગ કર્યા વગર પ્રમાણ પ્રમાણભૂત છે સિદ્ધ ન થઈ શકે, કોઈ સિદ્ધ ન કરી શકે। પ્રમાણનો ઉપયોગ તમારે કરવો જોઈએ પ્રમાતાએ, અને ત્યારે ખબર પડે કે આ પ્રમાતા જે છે એને પ્રમા ઉત્પન્ન થાય છે કે નહીં। હું પ્રમાતા છું, આંખ મારું પ્રમાણ છે, જોવાનું સાધન છે, જ્ઞાન જોવારૂપી એટલે જ્ઞાન રૂપરંગના જ્ઞાનનું સાધન છે, એ રૂપરંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું પ્રમાતાએ આ પ્રમાણ ખોલવી જ પડે, ઉપયોગ કરવો જ પડે। અને માટે વાસ્તવની અંદર બીજો કોઈ ઉપાય નથી, અને માટે તમે કહેતા હો કે આ ક્લા આ બધું ભણીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય કે નહીં એને તમે પહેલાં પ્રૂવ કરો, તો હું કહીશ કે તમારે ભણવું જ પડે, ભણવાથી જ આ વસ્તુ આ ભણતર યોગ્ય છે કે નહીં ખબર પડે, બીજો કોઈ રસ્તો જ નથી। સેલ્ફ વેલિડેશન, પ્રમાણ પોતે જ સિદ્ધ કરે કે હું વેલિડ છું કે નહીં, આંખ પોતે જ કે હું વેલિડ છું કે નહીં, કાન આંખ વિશે અભિપ્રાય ન આપી શકે, નાક કાન આંખ વિશે અભિપ્રાય ન આપી શકે, ના ના હ નાક કે છે શું, બહુ પ્રમાણભૂત છે રૂપરંગના જ્ઞાન માટે આંખ કામ કરે જ છે, એવું કાન કે નાક કે અને આ સ્વીકારીને પછી ઉપયોગ કરાવવું હોતું હશે, આંખ જ ખોલવી પડે, કોઈ છૂટકો જ નથી। આ સમજી લેજો આ વસ્તુ બરાબર, આ બધા પ્રશ્નો આપણા મનમાં ન પણ હોય કદાચ, ન હોય તો કરવા જોઈએ કે ખરેખર આ બધું ભણીએ એનાથી જ્ઞાન થાય કે ન થાય, કેવી રીતે ખબર પડે સ્વામીજી ભણવાથી, દેટ્સ ઇટ, ભણવાથી ભણવાથી જ ખબર પડે કે ભણતર યોગ્ય છે કે નહીં, બાકી ન ખબર પડે, ભણવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કે નહીં એ ભણવાથી જ ખબર પડે, પણ હું તો ભણું છું તો મને તો આત્મજ્ઞાન થયું જ નથી, આ તો પછી રિક્વાયરમેન્ટ એ શાસ્ત્રએ કહી છે ખરી, કોઈ કહ્યું છે કશું કશું કહ્યું છે કે આ કોને જ્ઞાન થાય એવું તો કહ્યું છે ખરું, હા કહ્યું તો છે, એ બધું આપણામાં છે ખરું, થોડે ઘણે અંશે છે, મને તો નથી લાગતું કે છે, બસ તો પછી હવે પછી શા માટે, હે મેથેમેટિક્સના ક્લાસની અંદર પેલો કેલ્ક્યુલસનો ક્લાસ ચાલતો હોય પોસ્ટ ગ્રેજ્યુએશનનો, અને 2+2=4 નહીં જાણનારો એના ક્લાસમાં જઈને બેસે, અને પછી ટીચરને ચેલેન્જ કરે કે તમે જે બધું બોલો છો પણ મને તો કશું સમજાતું નથી, તમે બહુ મોટા મોટા મેથેમેટિક્સના ટીચર થઈ ગયા, અને આટલા મોટા ટીચર હોય તો મને તો જ્ઞાન થવું જોઈએ ને, તમારે તો એટલા બધી કેપેબિલિટી હોય તો, ટીચર કે તું શું ક્વોલિફિકેશન છે તારું, 4+4=6, તો કે 6, ભાઈ બહાર જા,
જે અધિકારીની અપેક્ષા હોય જે જ્ઞાન માટે એ પૂરી કરવી પડે, અને પૂરી કર્યા પછી એના મનમાં આવો પ્રશ્ન આવે જ નહીં કે આ જ્ઞાનનું સાધન ખરેખર ઇફેક્ટિવ છે કે નહીં, કારણ કે જ્ઞાન થઈ જ જાય. બાકી બેઠેલા જે 30 જણા છે ક્લાસમાં, મેથેમેટિક્સના ક્લાસમાં, એ લોકોનો પ્રશ્ન નથી થતો. કેલ્ક્યુલેશન મળો પોસ્ટ ગ્રેજ્યુએશનનો ક્લાસ ચાલે છે, એમાં આ 31મી વ્યક્તિને પ્રશ્ન થયો, પેલા 30 જણાને પ્રશ્ન ના થયો, એ તો ભણી રહ્યા છે અને જ્ઞાન થઈ રહ્યું છે, પેલા બોલે છે એમ બધું સમજાતું જાય છે. કેમ? અધિકારી છે, બીએસસી વિથ મેથેમેટિક્સ, ફલાણું ઢીકણું જે બધું કરીને આવ્યા છે. ક્લાસરૂમમાં દાખલ થઈ ગયા માટે અને ટીચર કેપેબલ હોય, શબ્દ પાછા ભાષાએ જાણીતી હોય, ભાષા જાણીતી છે, ટીચર એક્સપર્ટ છે અને હું એની સામે બેઠેલું છું, માટે જ્ઞાન થવું જ જોઈએ, નિયમ નથી. અધિકારી ભાષા આવડ, આખો ક્લાસની માં જે ભાષા બોલે, ગુજરાતીમાં દાખલા એક પ્રવચન છે માનો કેલ્ક્યુલસનું, ગુજરાતીમાં મેથેમેટિક્સનું, અને હું ગુજરાતી છું, મને ભાષા ખબર છે, એ શું બોલે છે મને ખબર છે, મતલબ શબ્દો બોલે છે ગુજરાતીમાં એ મને ખબર છે, પણ છતાં એ શબ્દો જે બોલે છે એ શબ્દનો વાસ્તવિક અર્થ પકડાતો નથી, કારણ કે અહીંયા પેલા સંસ્કાર જ નથી મેથેમેટિક્સના, અધિકારિત્વ જ નથી. અને માટે વેદ જે છે એ જરૂર જ્ઞાનનું સાધન છે, શબ્દ છે, પૌરુષેય શબ્દ છે, પરંતુ જ્ઞાનની રિક્વાયરમેન્ટ આટલી છે. એ જ્ઞાનનું સાધન કામ કરે છે કે નહીં, આત્મજ્ઞાન આપે છે કે નહીં, એ વસ્તુ તો એમાંથી પસાર થાવ, પ્રમાણનો ઉપયોગ કરો, ક્લાસ ભરો તો થાય, અને ક્લાસ ભર્યા પછી જો ન થાય તો વળી પાછું જઈને જુઓ કે શું કહે છે, કોને જ્ઞાન થાય એ એવું કંઈક કહે છે, અને એ માટેનો આપણો પ્રયત્ન છે, પ્રશ્ન કરો. રાગદ્વેષ વગરનું મન, અંતઃકરણની શુદ્ધિ, સત્વ હોય ત્યાં જ્ઞાન થાય. આપણું અંતઃકરણ સાત્વિક રહે છે કે એમાં રજોગુણ તમોગુણનો પ્રભાવ વધારે છે, આ બધું આપણે જોવું જોઈએ. મન બહિર્મુખતામાંથી મુક્ત જોઈએ, મનની અંદર આ બધી બહારના જગતમાં આ સલામતી રહેલી છે, અને ત્યાં પેલું સુખનું સાધન ત્યાં રહેલું છે, અને હજુ એ બધી લાલસાઓ પડેલી છે, તો પછી આ જ્યારે કે શાસ્ત્ર કે તું જ સલામત છું અને તું જ પૂર્ણ છું, આત્મા છું, તારાથી જ આ સમગ્ર જગત ચાલી રહ્યું છે, તું જ જગતનું અધિષ્ઠાન છું, ક્યાં સમજાય? કારણ કે આપણી સલામતી હજુ બહાર દુનિયાનો એક નાનો કોઈ ખૂણામાં પડેલી વસ્તુ છે એમાં દેખાય છે સલામતી. આપણું સુખનું સાધન ક્યાંક દુનિયાની અંદર એક કંઈક ટાઈની વસ્તુ પડેલી છે એમાં હજુ આપણને દેખાય છે, ત્યારે પછી તું સુખ સ્વરૂપ છું, ક્યાં સમજાય? માટે શાસ્ત્ર કહે છે કે અંતર્મુક્ત હોતા હોવી જોઈએ, બહિર્મુક્તામાંથી મુક્તિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, એ છે, પ્રશ્ન કરો. આધ્યાત્મિક વ્યક્તિ એને જ કહેવાય જે પોતાની જાત માટે અત્યંત પ્રમાણિક છે. પ્રમાણિક પોતાની જાતને હીન નથી માનતો, પણ પ્રમાણિકતા છે, દુનિયામાં જાહેર કરવાની જરૂર નથી. મારામાં તો અધિકારિત્વ નથી, હું તો આપણે તો છે ને હવા છીએ, આ કંઈ અભિમાન કરવાની વસ્તુ નથી. ના ના, પણ અભિમાન નહીં સમજો, અમે તો હવે તમારી નિખાલસતા પ્રગટ કરી છે, જરૂર નથી. પણ કોણે તમને કહ્યું કે તમે કેવા છો બતાવો દુનિયાને? કંઈ જરૂર નથી, પણ એટલીસ્ટ તમે તમારી જાત પ્રત્યે તો પ્રમાણિક રહો કે ભાઈ ખરેખર આ વસ્તુ ખૂટે છે આપણામાં. આ એક પ્રકારના લોકો છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જે ખરેખર પોતે તો બધી રીતે યોગ્ય જ છે એવું માને છે, બીજાઓનામાં વૈરાગ્ય નથી, બીજાઓનામાં બહિર્મુક્તા છે, બીજાઓમાં આવું બધું છે, આવું જુએ છે, એના કરતાં અધમ કક્ષાના લોકો છે. અધિકારિત્વની દ્રષ્ટિ અધમ કહું છું. આપણામાં તો છે જ બધું, જો તમારામાં હોય ને તમે આ બધામાંથી પસાર થઈ રહ્યા હો, રોજે રોજ ક્લાસ ભરતા હોવ, જ્ઞાનના સાધનનો ઉપયોગ કરતા હો, અને તમે અધિકારિત તો હો, તો કેમ જ્ઞાન ન થાય? જેમ પેલા મેથેમેટિક્સના ક્લાસની અંદર પેલો સાંભળે બેઠેલા છે, પેલા આચાર્ય બોલી રહ્યા છે, ભાષા હું જાણું છું,
ભાષા એ લોકો જાણે છે, સ્ટુડન્ટ્સ, અને એ જે શબ્દો બોલાય છે એનો અર્થ એમને પ્રગટ થઈ જ રહેલો છે, અને એ લોકોનું જ્ઞાન થઈ જ રહ્યું છે, ત્યાં ત્યાં જ થઈ રહ્યું છે. અધિકારી હોઈએ તો જ્ઞાન કેમ ન થાય, જ્ઞાનનું સાધન સામે હોય કેમ ન થાય. આત્મા કોઈ તરતરાહિત વસ્તુ છે નહીં, આ પ્રમાતા જ આત્મા છે, જે ગયો છે જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રમાણ પાસે અને ગુરુ પાસે. પ્રમાણનો ઉપયોગ કરી રહેલો છે, એ પ્રમાણને જ શાસ્ત્ર પ્રમાણનો જ ઉપયોગ કરીને આચાર્ય તમને કહે છે કે તું પ્રમાતા નથી, તું તો બ્રહ્મ છું. કેમ ન સમજાય? ન સમજાય તો પછી બ્લોક છે, 101% બ્લોક છે. એટલે બે પ્રકારના લોકો છે, જે લોકો પોતાને જાતમાં પોતાની જાત સાથે પ્રમાણિક છે કે યસ શાસ્ત્ર કહે છે પણ આપણને નથી સમજાતું, કારણ કે આપણામાં આ બધું થોડું થોડું ખૂટે છે. અધિકારિત્વની દ્રષ્ટિ બહિર્મુક્તા વધારે છે, અંતર્મુક્તા ઓછી છે. જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ, અર્થકામ ધર્મના પુરુષાર્થ પ્રત્યે એની મર્યાદાઓ નથી સમજાઈ હજુ, અને માટે આ વસ્તુ નથી સમજાતી. એવું સાયલન્ટલી જાણે છે, બહાર જાહેર કરવાની જરૂર નથી કશું. અને બીજા જે છે, હું તો અધિકારી જ છું, હું તો બધી રીતે જે કહ્યું શાસ્ત્ર બધું છે જ મારા, બીજાઓના નથી. આ તો અધમ કક્ષાના લોકો છે, પોતે તો નથી જ અધિકારી પણ બીજાઓ નથી, આવો પ્રકારનો આરોપ. શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જ્ઞાનના સાધનનો ઉપયોગ કરતા કરતા જ અધિકારિત્વ માટે પણ પ્રયત્ન કરવો, કે આની આ જ વસ્તુ જો મને સમજાઈ જશે, જો હું જેમ જેમ અધિકારી બનતો જઈશ આ વસ્તુનો, જીવન વિશે જીવનના જે આ બધા ધ્યેય જે છે, એ ધ્યેયના ધ્યેયની મર્યાદાઓ જે છે, એના વિશે હું ચિંતન કરીશ, એ મર્યાદાઓને જાણીશ, તો જરૂર આ બધું ખરી પડશે, અંતર્મુક્તા આવશે, બહિર્મુક્તા જતી જ રહેશે. એટલે વાસ્તવની અંદર જ્ઞાનનું, વેદ જ્ઞાનનું સાધન છે, એના સંદર્ભમાં મેં તમને આ થોડી ચર્ચા કરી. શ્રદ્ધા વગેરેની આવશ્યકતા છે. હવે વેદના વિષયની વાત કરું તો મેં તમને એ કંઈ પણ કરી હતી જ, પણ છતાં ફરી કહું છું કે વેદનો વિષય કયો છે, જેને તમે તમારા જ્ઞાનના સાધનથી જેને પ્રૂવ ન કરી શકો કે પ્રૂવ કરી શકો, જેને પ્રૂવ પણ ન કરી શકો કે જેને પ્રૂવ ન કરી શકો, તમારા જ્ઞાનના સાધનથી, એ વેદનો વિષય છે. જેને તમે સિદ્ધ તમારા જ્ઞાનના સાધનથી સિદ્ધ છે ખરેખર એવું પણ ન કહી શકો કે આવું નથી એવું એ ના કહી શકો. યુ કેનોટ પ્રૂવ, યુ કેનોટ ડિસ્પ્રૂવ, એ વેદનો વિષય છે. માટે શ્રદ્ધાની આવશ્યકતા છે. અને મેં તમને કહ્યું હતું વેદનો બે વિભાગ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. અને કર્મકાંડની અંદર જે પણ ચર્ચા છે, મુખ્યત્વેનો સાર રૂપે કર્મ, અને કર્મ એટલા માટે આપણે કરીએ કે કર્મથી કર્મફળ પ્રાપ્ત થાય. કર્મ છે બધા મોટાભાગના યજ્ઞ કર્મ છે, જે વાસ્તવમાં 1, 2, 3, 4, 5 કલાકની અંદર પૂરા થઈ જાય, કે 2 દિવસમાં પૂરા થઈ જાય, કે 4 દિવસમાં પૂરા થઈ જાય. સત્ર, એને સત્ર કે આ લોકો યજ્ઞને સત્ર કે, સત્ર એટલે જે 1 કરતાં વધારે દિવસો ચાલે. આવા કર્મો જે નશ્વર છે, એ કર્મ કરેલું છે કારણ કે એનાથી કર્મફળ પ્રાપ્ત થાય. શું કર્મફળ પ્રાપ્ત થાય? સ્વર્ગ પ્રાપ્ત થાય, એનાથી કર્મફળ ધન પ્રાપ્ત થાય, કર્મફળ રૂપે પુત્ર પ્રાપ્ત થાય. પછી આ બધું પછી આવે, ભવિષ્યમાં આવે. અને પણ કર્મ નાશ પામી ગયું, 1 દિવસમાં 2 દિવસમાં 3 દિવસમાં કર્મ તો નાશ પામી ગયું, કર્મફળ તો દેખાતું નથી ક્યાંય. સ્વર્ગ વગેરે આ તે જે પણ હોય તો ભવિષ્યમાં આવવાનું છે,
ભવિષ્યમાં આવવાનું હોય તો એ કર્મની એ કર્મફળ જે ભવિષ્યમાં આવવાનું છે એને એની સાથે સાંકળે છે કોણ? કંઈક તો હોવું જોઈએ ને, કશુંક તો હોવું જોઈએ ને, જે આ કર્મમાંથી નીકળ્યું અને જે પેલા કર્મફળ સુધી પહોંચશે. હા, કનેક્શન જ ના હોય, કોઈ કનેક્શન ના હોય તો પછી આ કર્મનું પેલું કર્મફળ છે કેવી રીતે? કર્મ કર્મફળ વચ્ચે કનેક્શન હોય એટલે પછી કહ્યું કે હો પુણ્ય છે, પુણ્ય 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 સાબિત કરી આપો કે પુણ્ય પુણ્ય છે એવું સાબિત કરી આપી શકો? ન કરી શકાય. તો પુણ્ય નથી એવું સાબિત કરી શકાય? નથી, આવું પુણ્ય છે જ નહીં. ક્યાં જોવા ગયો ભાઈ તું? પુણ્યનો રંગ છે જે તે આંખથી જોયો, પુણ્યમાં કોઈ પ્રકારનો ધ્વનિ છે ધુમ 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 એ તે સાંભળ્યો, પુણ્યમાં કોઈ સ્પર્શ શીતળ સ્પર્શ છે જે તે તારા ત્વગેન્દ્રિયથી એને ગ્રહણ કર્યો, પુણ્યની કોઈ ગંધ છે જે તે ગ્રહણ કરી? ના, પુણ્યમાં નથી રંગ, નથી રૂપ, નથી કશું, નથી શબ્દ. તો મતલબ તારી ઇન્દ્રિયોથી તો ગ્રહણ થવાનું નથી. જો તારી ઇન્દ્રિયોથી ગ્રહણ થતું જ નથી તો પછી એ વસ્તુ પુણ્ય નામની વસ્તુ છે એ તું ન કહી શકું, એવી રીતે પુણ્ય નથી એવું પણ તું ના કહી શકું. જે વસ્તુ ઇન્દ્રિયથી ગ્રહણ થાય એને માટે તમે કહી શકો. હું કહું કે આ લાલ રંગની ક્લિપ છે, તમે નકારી શકો, ખોટી વાત છે, સમજ્યું? તમારે ભૂરી ક્લિપ છે કે ફરકો, જેનું ગ્રહણ થાય ઇન્દ્રિયોથી એના વિશે એ છે કે નથી કહી શકાય. લાલ રંગ નથી સ્વામીજી, ભૂરો રંગ છે. એટલે ભૂરા રંગની સિદ્ધિ અને લાલ રંગની અસિદ્ધિ શેનાથી થઈ? પુણ્યનું અનુમાન ના થઈ શકે. હા ના ના, અમે અનુમાન તો કરીએ છીએ કે આ સારું ફળ તો આવ્યું સ્વામીજી, અમને અત્યારે આ મળ્યું તો જરૂર અમારું પુણ્ય કર્મ હશે, એવું અમે અનુમાન તો કરીએ છીએ. પણ એ ખરેખર પુણ્યમાંથી ઉત્પન્ન થયું છે એ ક્યાંથી ખબર પડી તમને? કારણ કે પુણ્ય તો તમે તો જોયું નથી, તો એ પુણ્યમાંથી આવ્યું છે એવું તમે બોલી જ કેવી રીતે શકો? હા, અને માટે દુનિયાના લોકો સ્વીકારતા જ નથી. કેટલાય લોકો આ કે આ સરસ છે આપણું ફળ, એ તો કે મેં મહેનત કરી હતી એટલે, અથવા તો કે કાંઈ એક્સિડન્ટ છે આવી ગયું. એ તો છેવટે તમે બોલો છો કે આ પુણ્ય કર્મનું ફળ છે, એમાંય તમે વેદનો જ આધાર લીધો ભાઈ, ઇનડાયરેક્ટલી તમે વેદનો આધાર લીધો. કારણ કે તમે એ સમાજમાં ઉછર્યા છો કે જ્યાં વૈદિક સોસાયટી વેદનું મહત્વ છે. તમારા માતા પિતા જે છે એ વેદ, એ જે તે વેદનું સામાન્ય જ્ઞાન આવું ધરાવે છે. સ્વામીજી આપણે બધા વેદ, આપણા મૂળ ગ્રંથો વેદ, પણ અમે તો વેદનું પાનું ખોલ્યું નથી, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આપણે વૈદિક છીએ? જરૂર નથી. વેદ સોસાયટી, વેદના સિદ્ધાંતો સોસાયટીમાં વણાઈ ગયેલા છે. સામાન્ય વ્યક્તિ કે આ જગત, આ બધું જે છે બધું ઈશ્વર જ છે આવું બોલે છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ બોલે આપણા ત્યાં. માટે ગાયનીય પૂજા કરે ને, વૃક્ષનીય પૂજા કરે ને, ઉમરાનીય પૂજા કરે ને, બધાની પૂજા કરે, અગ્નિની પૂજા કરે, બધું કરે. આ બધામાં સિદ્ધાંતો વેદના જ છે. વેદમાં ફલાણો મંત્રને આ જગ્યાએ આમ કહ્યું છે ને એ ભલે ના ખબર હોય, વેદના સિદ્ધાંતો, સામાન્ય સિદ્ધાંતો તમારા મા બાપ જાણતા હતા ને એ વસ્તુથી તમે શીખ્યા છો, અને કદાચ મા બાપ પાસેથી નહીં તો અન્ય પાસેથી. પણ પુણ્ય નામની વસ્તુ છેવટે તમે ક્યાંકથી તો આવેલી જ છે ને, જેનો મૂળ સોર્સ તો વેદ જ છે. અને માટે વાસ્તવની અંદર એટલે તમે જો આ વેદનો આધાર જ ન લો તો પુણ્યનું અનુમાન પણ ન કરી શકો, પુણ્યને પ્રત્યક્ષ પણ ન કરી શકો, અને પુણ્યને પુણ્યના પ્રત્યક્ષથી પણ ના જાણી શકો, અને મનુષ્ય પુણ્યને અનુમાનથી પણ ન જાણી શકો. જે પ્રત્યક્ષ અનુમાનથી જ વસ્તુને હું ન જાણી શકું એવી વસ્તુ હોય તો એ વસ્તુ ખરેખર છે એવું પણ ન કહી શકું, અને નથી એવું એ ના કહી શકું. એટલા માટે જ
ઘણીવાર એવું મળે જોવા મળે છે કે અન્ય યોનિઓની અંદર એ લોકોની ઇન્દ્રિય શક્તિને કારણે એટલે પાવરફુલ હોય છે ક્યારેક એની એ લોકોની ઇન્દ્રિય શક્તિને કારણે એ લોકો જે વસ્તુ કંઈક જે જોઈ શકે સાંભળી શકે કે તે એ આપણે આપણને કંઈ ગતાગમ જ નથી એની અંદર એ તો પછી એ પ્રાણી કે એની આપણે બિહેવિયરથી આપણે નક્કી કરીએ કે એ આવું કરે છે બાકી આપણને તો કશું ખબર પડતી નથી વસ્તુની સિદ્ધિ કે અસિદ્ધિ માટે એ વસ્તુએ તમારા જ્ઞાનના સાધનનો વિષય બનવું પડે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ વસ્તુનું અસ્તિત્વ છે સિદ્ધિ એટલે હોવ લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ છે કે પછી નથી વસ્તુના હોવા માટે લક્ષણ એ વસ્તુનું લક્ષણ હોવું તમને ખબર હોવી જોઈએ તો કહી શકો ને અને પ્રમાણ જ્ઞાનનું સાધન એક હોલની અંદર બેઠા હો અને બહારથી એક વ્યક્તિ એક બીજી વ્યક્તિને કે અંદર જઈ અને તમે પેલા મયંકભાઈને બોલાવો પેલી વ્યક્તિ મયંકભાઈને જાણતી જ નથી મયંકભાઈને જાણતી જ નથી કારણ કે એટલે કે મયંકભાઈનું લક્ષણ ખબર નથી મયંકભાઈ આવા દેખાય છે તેવા છે ફલાણું છે ચશ્માવાળા છે ઉજળા છે આવા છે તે ટાલ છે લીલા રંગનો શર્ટ પહેરો આ બધું લક્ષણ ખબર જ નથી એવા સંજોગોની અંદર જ્ઞાનના સાધન આંખથી કદાચ હોલની અંદર મયંકભાઈને જુએ પણ ખરા તો પણ મયંકભાઈ છે એવું ન કહી શકે મયંકભાઈની સિદ્ધિ માટે મયંકભાઈનું લક્ષણ પણ આપણને ખબર હોવી જોઈએ અને મયંકભાઈને જોવા પણ જોઈએ પ્રમાણ જ્ઞાનના સાધનનો ઉપયોગ કરો તો પછી મયંકભાઈ છે હોલમાં એવું તમે કહી શકો એનીવે વેદનો વિષય આ રીતે અપૂર્વ અપૌરુષેય હોવાને કારણે પૌરુષેય પ્રમાણનો વિષય જ નહીં બનતું હોવાને કારણે એને સિદ્ધ પણ ન કરી શકાય અસિદ્ધ પણ ન કરી શકાય યુ કેનોટ સે ઇટ ઇઝ પુણ્ય છે એવું પણ ન કહી શકાય પુણ્ય નથી એવું પણ ન કહી શકાય પુણ્ય પાપ નામની વસ્તુ નથી જ એવું એ ન કહી શકાય પુણ્ય પાપ નામની વસ્તુ છે એવું પણ ન કહી શકાય ઇન શોર્ટ વેદના વિષયને મનુષ્ય પ્રૂવ ન કરી શકે કે ડિસપ્રૂવ ન કરી શકે બધું જ આવી ગયું બધું જ કર્મનો નિયમ વગેરે છે કે નહીં હે જેવું કરો એવું લણો કર્મનો નિયમ કોણે જોવા ગયું કોણ જોવા ગયું નથી એટલે એટલે જ અમે કહી શકીએ આવું છે જ નહીં એ ના કહી શકે નથી એવું એ ના કહી શકે અને માટે તમારી સ્પેસિફિક પ્રેયર વગેરે જે છે જેમ કે કોઈક વસ્તુની તમે ઈચ્છા રાખતા હોવ અને એ વસ્તુ માટેનું સાધન કંઈક કોઈક વિશેષ કર્મ હોય તો વિશેષ કર્મ કરવું જોઈએ જેમ આપણે વાત કરતા હતા દશરથ રાજાને પુત્રની અપેક્ષા એ પુત્ર કામેષ્ટિ કરતા એ પુત્ર કામેષ્ટિ જ કરવો પડે પુત્ર કામેષ્ટિથી પુત્ર પ્રાપ્ત થયો પણ તે એ વાસ્તવની અંદર શ્રદ્ધાનો જ વિષય પુત્ર કામેષ્ટિ થયું ને સમજી એટલે પછી ફલાણું આમ ઉત્પન્ન થયું હતું એ મેં જોયું અને આમ ફરતું છેવટે પેલી કૌશલ્યા વગેરે માતા પાસે ગયું પછી એમાંથી એ બાળકો આવે એટલે આ એક વિશેષ કર્મથી વિશેષ ફળ મળે છે એ પણ શ્રદ્ધાનો વિષય છે સમજી આ વિશેષ મારે ફલાણી તકલીફ છે તો તમને કશુંક સાધન બતાવો ને એટલે આપણે કે આ કરો પણ તમને પૂછો કે એ કરવાથી આ વસ્તુ થશે જ એવું તમે પહેલાં મને ખાતરી આપો તો હું કહીશ કે શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાનો વિષય તો પછી મારે હું તો થાય ખરું ને નાય થાય
અશ્રદ્ધા છે, સમજી? અને કેવા અશ્રદ્ધા, સમજી? પછી નાય મળે મને તો કે આપ ફલાણું તમે કહો છો આવું, તો પછી ખરેખર તમે મતલબ કે આવું વિશેષ કર્મ કરવાથી વિશેષ ફળ ન પણ મળે? અશ્રદ્ધા, હા હા, સમજી ગયા હવે તમે? શ્રદ્ધા ગુરુ વેદાંત વાક્યેશુ વિશ્વાસ, શ્રદ્ધા, શ્રદ્ધા જોઈએ. મતલબ કામ કરે જ, પણ પ્રૂવ કરો. કામ કરે તમે કહેતા હો તો હવે પ્રૂવ કરો. પ્રૂવ નહીં થઈ શકે તો પછી છે જ નહીં, તો અશ્રદ્ધા. This is how it is. Prove ના થાય, disprove ના થાય, કાકા વિષય જ એવો છે. માટે ચાલો, એ તો થયો કર્મકાંડ. હવે આવો આત્મા તરફ. આત્મા પણ વાસ્તવમાં કેવો છે એ શાસ્ત્ર કે આ પૌરુષે વસ્તુ છે. તમે છો એના માટે શાસ્ત્રની પાસે જવાની જરૂર નથી. હું છું એ સિદ્ધ કરવું પડશે મારે, નહીં તો મને ખબર નથી હું છું કે નહીં. માટે મારે આજે ક્લાસ ભરવો પડશે. ક્લાસ ભરીશ એટલે ખબર પડશે કે હું છું. એ ક્યાં વાત હે? તું કોણ છું એ જાણવા માટે શાસ્ત્ર પાસે જવું પડે. તું છું એના માટે નહીં. તે માં હું કોણ છું એ જાણવા માટે મારે જવાની જરૂર નથી. એ તો બધી, એ તો રામાયણ છે. ત્યારે હું કોણ છું વાસ્તવમાં એ નહીં ખબર હોવાને કારણે, અજ્ઞાનને કારણે, તો હું જેવો નથી એવો હું ધારીને બેસી ગયેલો છું. કેમ? કારણ કે હું ચેતન છું ને હું મારા વિશે નિર્ણય કરી જ લઉં છું. ચેતન હોવાને કારણે હું સભાન છું અને મેં મારા વિશે નિર્ણય કરી જ લીધેલો છે. અને એ નિર્ણય ખોટો થઈ ગયેલો છે. એના કારણે તો પેલા ત્રણ પુરુષાર્થો છે, અર્થકામ અને ધર્મ. હું અસલામત છું અને હું આ અધૂરો છું ને અંગણપાળો છું ને હું તો એક તુચ્છ પેલું શું કે પેલું તણખલું, હું તો તણખલું છું. આ બધા જે અભિપ્રાયો છે, કારણ કે હું મારી જાતથી સભાન છું, પણ સાથે સાથે આત્મ અજ્ઞાન પણ છે, મારી જાતનું અજ્ઞાન પણ છે, પણ મારી જાતની સભાનતા હોવાને કારણે હું નિર્ણય લઈ લઉં છું. જ્યાં સભાનતા હોય ત્યાં નિર્ણય હોય. સિન્સ આઈ એમ સેલ્ફ કોન્શિયસ, આઈ જજ માય સેલ્ફ રોંગ વે. અને હું છું એ મને માટે શાસ્ત્ર પાસે નહીં, પણ હું વાસ્તવમાં કેવો છું એ કોઈ પુરુષ બુદ્ધિથી જાણી ન શકાય. કારણ કે આત્મા કોઈનો પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય બની ન શકે. આત્મા અપૌરુષે કહી શકો એ રીતે, એવા અપૌરુષે વિષય જ વેદમાં રહેલા અંતભાગ વેદાંતનો વિષય છે. અને માટે મારી જાતને જાણવા માટે મારે વેદાંત પાસે જવું પડે. અને માટે આપણે વેદાંત અને ભગવદ્ ગીતા એનો અભ્યાસ કરીએ છીએ. અને હવે ભગવદ્ ગીતાનો પહેલા અધ્યાયની શરૂઆત કરી છે. પહેલાં ભગવદ્ ગીતા વિશે થોડુંક પહેલાં કહી દઈશ તમને આવતી વખતે, પછી આપણે પહેલા અધ્યાયથી અભ્યાસ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.